સુરતમાં નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધનામાં આવેલી ચીકુવાડી ખાતે આવેલી જ્વેલર્સની શોપમાં દુકાનદારની નજર ચૂકવીને ગ્રાહકના સાંગમાં આવેલી દંપતીએ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જ્વેલર્સમાં દંપતીએ સોનાની ચેઇન સરકાવી લીધી હતી. દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી લીધી હતી. સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાં આવ્યા હતા, ત્યારબાદ નજર ચૂકવીને ચેન ગાયબ કરી લીધી હતી. આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું કે સાંજના સમયે કપલ આવ્યું હતું. તેમણે ગિફ્ટ આપવા માટે સોનાની ચેનની ખરીદી કરવાની વાત કરી હતી. બાદમાં મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારે ચોરી કરી લીધી એની ખબર પડી ન હતી. આખરે સ્ટોક ચેક કરતાં ચોરી થયાની જાણ થતાં સીસીટીવી ચેક કરતાં ચોરીની ઘટના સામે આવી હતી. હાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દુકાન કા નામ કમલેશ રબારી હૈ સાનફીડ રોડ પે મેરા નામ કમલેશ રબારી હૈ ઓર દુકાન કા નામ શુભ લક્ષ્મી જ્વેલર્સ હૈ ઓર પરસુ શામ કો દો કપલ્સ આયે થે દોનો એસે બોલે થે મેરે કો કી ચેન દિખાઓ મેરે કો કિસી કો ગિફ્ટ કરના હૈ તો મેને ચેન દિખાયા તા તબ દોનો ને થોડી બહોત થોડી દેર તો દેખા ચેન કે બારે મેં ઓર તબ મેં દુકાન પે અકેલા હી થા તો વો જેન્ટ્સ ને મેરે કો બાતો મેં ઉલઝા કે રખા થા. ફિર તબ તક યે લેડીઝ ને એક ચેન ચુરા લી. ઇસકો લેકે પુલિસ ફરિયાદ કી. પુલિસ કમ્પ્લેન જારી હૈ.